છોટાઉદેપુર પંથકમાં સર્જાયેલ બે વિવિધ અકસ્માત પૈકીના એકમાં એક 10 વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે બીજામાં 7 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. છોટાઉદેપુરના સ્ટેશન વિસ્તારના વસેરી રોડ ઉપર સાયકલ સવાર એક 10 વર્ષીય બાળકને એક અજાણ્યા ટ્રકે અડફેટમાં લેતા સાયકલ સવાર બાળક ટ્રકના તોતિંગ પૈડા નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જોકે અકસ્માત કરનાર ટ્રક ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ટ્રક લઈ નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ 108ને કરાતા 108 દ્વારા બાળકને છોટાઉદેપુરના સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. છોટાઉદેપુરના નજરબાગના રફીક મકરાણી નામના એકના એક આશાસ્પદ પુત્ર તોફિકનું આકસ્મિક મોત નિપજતા ગમગીની વ્યાપી જવા પામી હતી, તો બીજો એક અકસ્માત છોટાઉદેપુરના કાછેલ પાસે સર્જાયો હતો, જેમાં મુસાફર ભરેલો એક છકડો નાણાં ઉપરથી 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો હતો, જેમાં સવાર મુસાફરો પૈકી નાની બાળકી 3 મહિલાઓ સહિત કુલ 7 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા હતા, જેમને 108 દ્વારા છોટાઉદેપુરના સરકારી દવાખાનામાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત બનેલા તમામ છોટાઉદેપુરના ગંજી ફળિયા વણકર સમાજના ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા શ્રમિકો હતા, જે શિવરાત્રિનો તહેવાર હોય રંગપુર તરફથી છોટાઉદેપુર આવી રહ્યા હતા. મુસાફરીથી ભરેલો છકડો 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જિલ્લામાં બનતા અકસ્માતના બનાવમાં 108ની કામગીરી ખૂબ જ સરાહનીય છે. વસેડી ગામના રોડ નજીક છોટાઉદેપુરમાં એક 10 વર્ષના બાળકને આર્થિક એક્સિડન્ટ થયો હોવાથી અમે સીન પર પહોંચ્યા અને પેશન્ટને કોઈક સાધને એક્સિડન્ટ કરીને જો ફરાર થઈ ગયા હોવાથી અમે સીન પર ગયા અને એમના વાઇટલ ચેક કર્યા અને વાઇટલ એમના કોઈ મળતા નહોતા. ત્યાંથી અમે રેફર હોસ્પિટલમાં છોટાઉદેપુરમાં એમને શિફ્ટ કર્યા અને એમના ડૉક્ટરે અમને જાહેર કરી દીધું.